नमस्कार, आप जोई रह्या छो टीवी 9 हूँ छु जगदीश। समाचारनी शुरुआत 5 वाग्याना समाचारनी शुरुआत करी, राज्यना बाळकोने पोषणयुक्त आहार मळी शके ते माटे शुरू करायेली मध्याहन भोजन योजना वारंवार कोई ने कोई रीते विवादमां रही छे। हवे फरी एक वखत मध्याहन भोजननी गुणवत्ताने लईने अनेक सवालो थई रह्या छे। आ वात छे छोटा उदयपुरनी, ज्यां प्राथमिक शाळा नंबर 2 मां मध्याहन भोजनमां उपयोगमां लेवाता अनाजमां मोटा पाये जीवातो जोवा मळता विवाद सर्जायो छे। मध्याहन भोजन माटेना घऊं अने चोखा एटला मोटा पाये जीवात जोवा मळी शके ते अनाज बिलकुल उपयोगमां लई शकाय तेम न रह्युं। बाळको द्वारा भोजन अंगे कराती वारंवारनी फरियादो बाद वालीओ शाळाએ पहोंच्या अने जाते गुणवत्ता पण ચકાસી હતી। આ ઉપરાંત અનાજમાં જીવાત જોવા મળતા રોષે ભરાયેલા વાલીઓએ હોબાળો મચાવ્યો। વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં બાળકોને સડેલું અને અપૂરતું ભોજન પીરસવામાં આવે છે। બીજી તરફ શાળાના આચાર્યે પણ આ અનાજ ખાવાલાયક ન હોવાની પણ વાત સ્વીકારી છે અને ત્યારે એટલા માટે સવાલ એ છે કે આવી હલકી ગુણવત્તાવાળું ભોજન બાળકો આરોગે અને બીમાર પડે તો તેના માટે કોણ જવાબદાર? ઘઉંમાં બહુ બધી જીવાતો, ચોખામાં ઘઉં બધી જીવાતો છે, અનાજના નામે અહીંયા ખાલી ઘઉં ચોખા જ છે, બીજું કંઈ છે નહીં। અને તેલ બી આ ટીચર હમણાં લાયા છે, બટાકા ડુંગળી હમણાં લાયા છે, 230 બાળકોનું ખાવાનું બનાવ્યું છે। મેં 1 કિલો બટાકા અને 500 ગ્રામ ડુંગળી લાવ્યા છે। વેજીટેબલ ખીચડીમાં એમની પાસે બીજી કોઈ શાકભાજી નથી અને પૂછવામાં આવે છે તો કે અમને ઉપરથી કઈ વસ્તુ ફાળવવામાં આવતી નથી, અમારી પાસે સ્ટોક નથી, તો અમે કેવી રીતે બનાવી છીએ? આમાં આયા છે રસોડામાં જોઈને જોયું કે ઘઉં ચોખામાં એટલા ધંધળિયા જીવડા પડી ગયા છે, આમ એવું ખોરાકી સરકાર આપે છે, એવું કહે છે, આગળથી એવું અનાજ આવે છે, પોચા ઘઉં છે, એ લોકોને અમે પૂછીએ કે આવું કેમ છે કે ત્યાંથી આગળથી એવું અનાજ આવે છે, એવું જ છોકરાને રોંધીને ખવડાવે છે, અમારા છોકરાને એવું રોંધીને ખવડાવે, અમારા છોકરા માદા પડી જાય તો કેની જિમ્મેદારી? કાલે રજૂઆત કરાયા હતા અને કહ્યું કે પહેલાં જે સંચાલક છે, સ્ટાફ છે, તે સફાઈ કરો અને ત્યાર પછી રસોઈ બનાવો, એવું કીધું છે મને। અત્યારે સબ જીવડા વાળો હતો, હા, ગામમાં હતા, ખાવા લાયક નહીં કે સરકાર।